હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પર્યાવરણની અંદર એટલે કે આસપાસની અંદર ચેપ્ટર નંબર 6 જળ એ જ જીવન એના વિશે ભણતા હતા. આપણે આગળના લેક્ચરની અંદર થોડોક પાઠ જોયેલો હતો, તો એમાં તમને જાણવા મળ્યું કે થોડું જાણીએ અગાઉનું, તો જળ એ જ જીવન કે જળ વગર જીવન શક્ય નથી. જીવજંતુથી લઈને મનુષ્ય સુધી, જીવજંતુ, પશુ પક્ષી કે મનુષ્ય અને વનસ્પતિ બધાને જીવવા માટે પાણીની જરૂર પડે છે, એટલે કે જળની જરૂર પડે છે. એટલે કે દરેક સજીવને જીવવા માટે પાણી એટલે કે જળની જરૂર પડે છે. એટલે જ એવું કહેવાયું છે કે જળ એ જ જીવન છે. આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. આ વિસ્તારની અંદર દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ, તમે જોઈ શકો છો ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે તેનો રસ્તો દોરો. પ્રવેશદ્વારની સંખ્યા મુજબ 4 પ્રકારની વાવ હોય છે. પ્રવેશદ્વારની સંખ્યા મુજબ 4 પ્રકારની વાવ હોય છે. ખાસ યાદ રાખજો, વિકલ્પમાં પૂછાશે પ્રવેશદ્વારની સંખ્યા પ્રમાણે કેટલા પ્રકારની વાવ હોય છે, તો 4. તેમાં સૌથી પહેલું છે નંદા, એક પ્રવેશદ્વાર. નંદા છે એમાં એક પ્રવેશદ્વાર છે. ત્યાર પછી બીજું છે ભદ્રા, ભદ્રાની અંદર 2 પ્રવેશદ્વાર છે. તો તમારે આ યાદ રાખવું હોય તો તમે લાઇનમાં નામ યાદ રાખી શકો, નંદા, ભદ્રા, જયા અને વિજયા. જયાની અંદર 3 પ્રવેશદ્વાર છે અને છેલ્લે વિજયાની અંદર 4 પ્રવેશદ્વાર છે. તો તમારે આ વાવના પ્રકારના નામ યાદ રાખવા હોય, પ્રવેશદ્વારની સંખ્યા મુજબ જે 4 છે તે કેવી રીતે યાદ રાખવા વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખવાના છે, ટૂંકા પ્રશ્નમાં, વિકલ્પમાં અને ખાલી જગ્યામાં પૂછાઈ શકે તેવા છે, અને સાથે 4-4 લખવાના હોય તો 2 માર્કમાં પણ પૂછાય છે. તો તમારે લાઇનમાં નામ યાદ રાખવાના, નંદા, ભદ્રા, જયા અને વિજયા. પછી લાઇનમાં નામ આપવાના, એક પ્રવેશદ્વાર, 2 પ્રવેશદ્વાર, 3 પ્રવેશદ્વાર ને 4 પ્રવેશદ્વાર, નંદા, ભદ્રા, જયા ને વિજયા. તમે ક્યારેય વાવ જોઈ છે? આ ચિત્ર જુઓ, તમે જોઈને અનુમાન કરી શકો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે. જો તમે આ વાવ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તેમાં દાદરા પણ છે એ પણ તમે જોઈ શકો છો. તમે આ દાદરાવાળી વાવને અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે દાદરાની ગોઠવણી કરીને વાવ બનાવવામાં આવેલી છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે તેને વાવ કહેવામાં આવે છે. તો તમારે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય, વાવ એટલે શું? તો તમારે લખવાનું, કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે, જો કૂવાઓ કોઈને કહેતા હોય તો જેમાં આપણે ગરેડી દ્વારા પાણીની ડોલ અંદર નાખી અને પાણી ઉપર ખેંચતા હોય એ કૂવો હોય, બરાબર, એમાં દાદરા હોતા નથી. પરંતુ વાવ કોને કહેવાય? તો કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી અંદર જાય છે, એટલે નીચે જાય છે અને પાણી ઉપર સુધી ખેંચે છે, એટલે પાણી સુધી પહોંચે છે, બરાબર, તેને વાવ કહેવામાં આવે છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી જાય છે, તેને વાવ કહેવામાં આવે છે. જમીન કેવી રીતે પાણી શોષે છે અને તે કૂવા અને વાવ સુધી કેવી રીતે પહોંચે છે? તો કે વરસાદનું પાણી જમીનમાં કઈ કઈ રીતે સંગ્રહ થતું હોય છે અને કેવી રીતે કૂવા અને વાવ સુધી પહોંચે છે, બરાબર, તો આપણે એ પાઠમાં જોઈએ છીએ.
वर्षो पहला लोको तेमना प्राणियों अने माल सामानना काफला साथे लांबी मुसाफरी करता हता। ते समये लोगों ने लाग्यू के तरशिया मुसाफरों ने पाणी आपवू ए सारी बाबत छे। तो वर्षो पहला लोको तेना प्राणियों अने माल सामानना काफला साथे एटले जत्थो, काफलो एटले माल सामानना जत्थो, बराबर। आपणे जे माल सामानने एक जगह बीजी जगह फेरवो होय तो आपणे एनो जत्थो एकठो करीए, एटले के कंई गुणी भरता होय, आपणे एम कहीए ने कि आखी बाचकी भरी, गुणी भरी, आखी कोथळी भरी, आपणे एवा शब्दोनो उपयोग करता होय, एने કાફલો કહેવાય। તો એના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા। તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે, તેથી લોકોએ ઘણી વાવ બંધાવી। તમે ક્યારે તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા તો પછી તેનું કારણ શું હતું? તો આપણે ઘણીવાર ઘણા વિસ્તારમાં પાણીની અછત જોઈ હોય છે, તેના ઘણા બધા કારણો હોય છે। ઓછા વરસાદના કારણે પણ પાણીની અછત હોય છે, ક્યારેક ગીચ વસ્તીવાળો વિસ્તાર હોય અને પાણીનું એક જ કનેક્શન હોય તો પણ પાણીની અછત જોવા મળે છે। આવા ઘણા બધા કારણોને લીધે પાણીની અછત જોવા મળતી હોય છે। તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે। તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે। તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા? અત્યારે કોઈ ફેરફાર છે? તો આપને ખબર જ છે પહેલાંના સમયમાં પાણીની વધારે અછત હતી। પહેલાંના સમયમાં અને અત્યારે પાણી વપરાશમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે। ગામડામાં પહેલાંના સમયની અંદર ઘર વપરાશ માટે પાણી ત્યાંની મહિલાઓ છે, સ્ત્રીઓ છે, એ રોજ સવારે કૂવામાંથી પાણી ખેંચીને કાઢતી, એટલે કૂએ પાણી ભરવા જતી। અત્યારે હાલના સમયમાં એ ઘણું બધું ઓછું થઈ ગયું છે, એટલે એ ફેરફાર જોવા મળે છે। મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી? મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી? ઉદાહરણ તરીકે પરબ, મશક અથવા કંઈ બીજું। પરબ ઘણી જગ્યાએ બંધાવ્યા હોય, ઘણી જગ્યાએ તમે જોયું હોય તો માટલા મુકાવેલા હોય છે પાણી પીવા માટે, બરાબર। અત્યારે કોઈ અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે? અત્યારે લોકો મુસાફરી દરમિયાન પાણી દુકાનેથી, બરાબર, પૈસા આપીને પાણી લે છે, પાણીની બોટલો ખરીદે છે, બરાબર। તો પહેલાંના સમયમાં પરબ બંધાવેલા હતા। પાણી સાથે જોડાયેલા રિવાજ, આજે પણ લોકો જૂના તળાવો, ધરાઓ, વાવ અને વહેડાઓમાંથી પાણી મેળવે છે। આજે પણ લોકો જૂના તળાવો, ધરાઓ, વાવ અને વહેડાઓમાંથી પાણી મેળવે છે। ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે। ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે। કોઈ કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધારવા ભેગા થતા। આજે ઘણા લોકો છે એ જૂના તળાવો, ધરાઓ, વાવ અને વહેડાઓમાંથી પાણી મેળવતા હોય છે। ઘણા બધા તહેવારો અને રિવાજો પણ પાણી સાથે જોડાયેલા છે કે કોઈ કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધારવા ભેગા થતા હોય છે। આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોઢાઈ, નવોઢા એટલે શું, બરોબર? તો કે લગ્ન, જેના નવા નવા લગ્ન થયા હોય એવી સ્ત્રી હોય તેને નવોઢા કહેવામાં આવે છે, નવ પરણિત સ્ત્રી, નવોઢા, બરોબર। લગ્ન પછી તે નવા ગામમાં આવી છે, તે ઝરણા અથવા તળાવને પગે લાગે છે। ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલા વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે તેના વધામણાનો ઉત્સવ કરી પૂજા કરે છે। કેવું હોય ગ્રામ્ય વિસ્તારની અંદર, જ્યારે પહેલીવાર વરસાદ આવે ત્યારે એના જે નદી અને તળાવમાં વરસાદનું પહેલું પાણી આવ્યું એના માટે એની પૂજા અર્ચના કરે છે, પૂજા કરે છે, બરોબર। શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે। નવોઢા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે। શહેરોમાં શું હોય કે નવોઢા એટલે નવી સ્ત્રી ઘરમાં આવે, બરોબર, ત્યારે તે નળનું પૂજન કરે, પાણીના નળની પૂજા કરે।
શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ? તો આ ખૂબ વિચારવા જેવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. શું આપણે પાણી વગર જીવનની કલ્પના કરી શકીએ? વિચારો જોઈ તો આપણે પાણી વગર જીવનની કલ્પના કરી શકતા નથી. સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે ભોજનમાં જે લઈએ, ખોરાક તરીકે જે શાકભાજીનો ઉપયોગ કરીએ, કાંઈ વનસ્પતિમાંથી બનેલી વસ્તુ, તો એ પાણી વગર વનસ્પતિ કે કોઈ ખેતીવાડી પણ શક્ય નથી. તો જો પાણી ન હોય તો ખેતીમાં પાક ન ઉગે, ધાન્ય ન ઉગે. ધાન્ય ન ઉગે તો આપણે અનાજ ખાઈ ન શકીએ. બીજું, આપણે પાણી તરસ લાગે તો પાણી પીવા માટે આપણે પાણીની જરૂર પડે, એ પણ ન મળે પૂરતા પ્રમાણમાં. ત્રીજું, ઘર વપરાશ માટે રસોઈમાં, કપડાં ધોવામાં, વાસણ ધોવામાં, તો આ જે ઘરના કામમાં પાણીની જરૂર પડે એ પણ આપણે પૂરું ન પડે. તો આપણે પાણી વગર જીવનની કલ્પના કરી જ નથી શકતા કે કેટલી જગ્યાએ પાણીની જરૂર પડે છે, તો એની ગણતરી પણ નથી થઈ શકતી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો પાણીના ઘણા બધા ઉપયોગો છે, એના વગર આપણે આપણા જીવનની કલ્પના કરી શકતા નથી. ગુજરાતના ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય તેની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના ઘણા બધા ગામોની અંદર તળાવ છલકાઈ જાય તેની પણ ઉજવણી કરવામાં આવે છે. તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે. જે દિવસે તળાવ ગામના છલકાઈ જાય એ દિવસે ગામ કે નગર હોય તેમાં રજા રાખવામાં આવે છે. મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે કે મેઘલાડુ, બરાબર, કે આપણે વરસાદના કારણે તળાવ ભરાઈ ગયા છે એના લીધે મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પાઠ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આજે આપણે રજા લઈએ, નેક્સ્ટ લેક્ચરમાં પાઠ આગળ ભણીશું.